जी नमस्कार मित्रों, गुड मॉर्निंग, स्वागत छे तमारो अपने आयुर्वेदिक गुजरात चैनल में। आप सौने मारा जय माता दी। जे लोको सवारे उठे छे अने ते लोकोने 5 થી 10 મિનિટ પથારીમાં બેસવું પડે છે, કેમ કે તે લોકોનું પૂરું શરીર છે તે કળતું હોય છે, હાથનો દુખાવો, પગનો દુખાવો, કમરનો દુખાવો, ગોઠણનો દુખાવો, અને તે લોકોને 5 થી 10 મિનિટ બેસે છે પછી તે લોકો જમીનમાં પગ મૂકી શકે છે, રેગ્યુલર મેડિસિનો લે છે, ટેબ્લેટો લે છે, કેપ્સ્યુલો લે છે, અમુક લોકો રેગ્યુલર ઇન્જેક્શનો લેતા હોય છે, પણ તે તમારા શરીરના મુખ્ય અંગો હોય છે, આંતરડા, કિડની, ફેફસા, લિવર, તેને ડેમેજ કરે છે, અને આ વસ્તુની જો તમને આદત પડી જાય અને તે વસ્તુ તમને ના મળે તો તમારા શરીરમાં ડબલ ઇફેક્ટ કરે છે અને તમે ક્યારેય લાંબુ આયુષ્ય જીવી નહીં શકો। કોઈ પણ પ્રકારની મેડિસિનો તમારે લેવાની જરૂર નહીં પડે। એકદમ બેસ્ટ પ્રાચીન દાદીમાએ આપેલો ઘરેલુ નુસખો તમારી સામે રજૂ કરું છું, પણ તે પહેલા નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી આયુર્વેદિકને લગતી આવી વર્ષો જૂની માહિતી, દાદીમાએ આપેલા પ્રાચીન ઘરેલુ નુસખા હું તમારી સાથે શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો। જ્યાં દોસ્તો તમે જોયું હશે કે અમુક લોકો સવારે પથારીમાં ઉઠી ઉઠે છે ત્યારે તેને 5 થી 10 મિનિટ પથારીમાં બેસવું પડે છે, કેમ કે તે લોકોનું પૂરું શરીર છે તે કળતું હોય છે, તે લોકો જમીનમાં પગ નથી મૂકી શકતા, ચાલી નથી શકતા, કેમ કે તે લોકોનો હાથ છે તે કળતા હોય છે, પગ કળતા હોય છે, કમરમાં વારંવાર દુખાવો થતો હોય છે, ગોઠણના દુખાવો થતા હોય છે, અને તે લોકો મેડિસિનો લે છે પછી તે લોકોને સારું થાય છે। તો કોઈ પણ પ્રકારની હાઈ પાવરની તમારે મેડિસિનો લેવાની જરૂર નહીં। દાદી માએ આપેલો પ્રાચીન ઘરેલુ નુસખો તમારી સામે રજૂ કરું છું અને ગેરંટી સાથે કહું છું કે જો તમે આ ઘરેલુ નુસખો રેગ્યુલર ફોલો કરશો તો જિંદગીભર તમને ક્યારે હાથ, પગ, કમર અને ગોઠણનો દુખાવો નહીં થાય। જ્યાં દોસ્તો તમારે રાતના સૂતા પહેલા એક ગ્લાસ હળદર વાળું દૂધ પીવાનું છે, તેનાથી તમારા શરીરના કોઈ પણ ભાગમાં નસ બ્લોકેજ હશે તે ખુલી જશે, બ્લડ સર્ક્યુલેશન સારી રીતના થશે, તમારા શરીરના કોઈ પણ ભાગમાં બ્લડ છે તે નથી પહોંચતું તો ત્યાં બ્લડ પહોંચી જશે, નસ તમારા શરીરના કોઈ પણ ભાગમાં નસ બ્લોકેજ હશે તે ખુલી જશે, બ્લડ સર્ક્યુલેશન સારી રીતના થશે, હાડકા મજબૂત થશે, પાચન શક્તિ વધી જશે, જે લોકોને વારંવાર ડાયજેશનને લગતી પ્રોબ્લેમ થાય છે, ગેસ, એસિડિટી, કબજિયાત, અપચો, સવારે પેટ સાફ ન થવું, પેટ ફૂલી જવું અથવા તો મળકઠણ આવવું, પેટને લગતી તમામ પ્રકારની પ્રોબ્લેમ સોલ્વ થશે, તમારા હાડકા છે તે મજબૂત થશે અને સાથે સાથે તમને સરસ મજાની ઊંઘ પણ આવી જશે। જ્યાં દોસ્તો તો જે લોકોને સવારે ઉઠતાની સાથે પથારીમાં 5 થી 10 મિનિટ બેસવું હોય તે લોકોને આ વિડીયો ખાસ શેર કરજો, અને જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાણા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી આયુર્વેદિકને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો। જય હિન્દ દોસ્તો।